गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे गई काले दिल्ली सल्तनत में दिल्लीना सल्तनत नी अंदर गुलाम वंश विषे आपणे बात करी गया, तो एमांनी केटलीक महत्वनी बाबतोने आजे फरीथी आपणे जोई लईए जेथी आपणने समझवामां आगळ सरळता रहे। तो जोईए तो एनी अंदर शीखाता के भाई 12मी सदी दरमियान तोमर अने राजपूतना समय दरमियान चौहानना राजपूतोना समय दरमियान दिल्ली ए फक्त व्यापार अने वाणिज्यनुं महत्वनुं केन्द्र हतुं अने 13मी सदीमांनी शरूआतनी अंदर दिल्ली उपर सल्तनतनी स्थापना थई, जेमां 1206 अने 1526ना शासनकाळ दरमियान आ सुल्तान अने शासनकाळने दिल्ली सल्तनत तरीके ओळखवामां आवे छे। त्यारबाद आ शासकों मूळ रीते तुर्क अने अफगानी हता। त्यारबाद 300 वर्ष सुधी आ दिल्लीनी सल्तनत पर 5 वंशजोए सत्ता भोगवी, जेमां गुलाम वंश, खिलजी वंश, तुगलुक वंश अने सैयद वंश अने लोधी वंश जेवा शासकोनो समावेश थाय छे। जेमां आपणे गुलाम वंशनी वात करशुं तो एनो समय ईस्वीसन 1206 થી 1290, जेमां 1192માં तराईना बीजा युद्ध में साबुद्दीन गोरीए पृथ्वीराज चौहान ने हार आपे छे अने एनी हार थता दिल्ली उपर सल्तनतनी सत्ता स्थापाय छे। तो मोहम्मद गोरीना गुलाम कुतुबद्दीन ऐबक जे मामलुक वंशनो ए पोते शूँ हतो तो ए शासक हतो, तो एना 5 वर्षना शासनकाळ दरमियान एने दिल्लीनी सत्ताने जाळवी राखवाना एने प्रयत्नो कर्या अने 1210માં એને પોલોની રમત રમતા એનો જે પડી જવાને કારણે એનું મૃત્યુ થયું હતું અને એના અવસાન બાદ એનો ગુલામ અને એનો જમાઈ ઇલ્તુમિસ એની ગાડી ઉપર આવે છે। તેણે દિલ્હી ઉપર સત્તા જે છે એનો રાજ્ય વિસ્તાર કરવામાં સફળ રહે છે અને એને જે છે કે ઇલ્તુમિસને ગુલામ વંશનો સાચો સ્થાપક પણ માનવામાં આવે છે। પોતાનો એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા તેણે પોતાની કાબેલ પુત્રી રઝિયા બેગમને એણે ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી। ત્યારબાદ ઇલ્તુમિસના અવસાન બાદ દિલ્હીની રાજગાડી ઉપર રઝિયા બેગમ આવે છે અને એ પ્રથમ મહિલા શાસક હતી અને મિનહાજ એ સિરાજે એને ઇતિહાસકારે લખ્યું છે કે રઝિયા સુલતાના એ બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, પણ કોઈ પણ જે છે કે પુરુષ એ મહિલા શાસકને શાસનકર્તા તરીકે એ જોવું એ એમના દ્વારા મુશ્કેલ હતું અને દરબારીઓ પણ એને સ્વીકારવા તૈયાર હતા નહીં। અને ત્યારબાદ અમીરોની જે છે કે સત્તા લાલચા અને વિદ્રોહને કારણે એની સત્તાનો અંત આવે છે અને એના અવસાન બાદ 6 વર્ષ સુધી જે દિલ્હી ઉપર અંધાધૂની ચાલે છે। ત્યારબાદ અમીરોના દ્વારા ઇલ્તુમિસનો પુત્ર નાસરુદ્દીનને જે એ રાજગાડી ઉપર દિલ્હીની ઉપર બેસાડવામાં આવે છે અને તે 21 વર્ષ સુધી એ રાજ કરે છે। ત્યારબાદ એનો વજીર ગ્યાસુદ્દીન બલબન એ રાજગાડી ઉપર આવે છે, તેણે ચેહલગાનના દળનો નાશ કરી શાસન તંત્ર પર અમીરોની પકડ હળવી કરી અને જે છે કે રાજાનું સ્થાનને મજબૂત બનાવ્યું અને તે 22 વર્ષ સુધી એ દિલ્હીની સલ્તનત ઉપર શાસન કરે છે અને ત્યારબાદ દિલ્હીની સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થાય છે। તો ચાલો આજે આપણે ખલજી વંશની આપણે વાત કરીશું। તો ખલજી વંશની આપણે વાત કરીએ એની મહત્ત્વની કેટલીક બાબતોને તો જોઈએ। તો એની અંદર તો ખલજી વંશનો સમયગાળો 1290 થી 1320નો સમયગાળો છે કે જલાલુદ્દીન ખલજીનાથી ખલજી વંશની શાસનની શરૂઆત થઈ। તો તે સમય દરમિયાન જે ખલજી વંશની સ્થાપના કરનાર વ્યક્તિ કોણ હતું? તો જલાલુદ્દીન ખલજી એ ખલજી વંશની સ્થાપના કરી હતી। તો જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાડી ઉપર મહત્વાકાંક્ષી સુલતાન અને એનો જમાઈ અલાઉદ્દીન ખલજી એ દિલ્હીની સલ્તનત ઉપર પોતાની સત્તા સ્થાપે છે। તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર વિજય મેળવી એણે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત પણ અલાઉદ્દીન ખલજી દ્વારા થઈ હતી। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાગ અને ચહેરા પદ્ધતિની પણ એણે શરૂઆત કરી હતી અને આ ઉપરાંત ભાવ નિયમન,
बजार नियंत्रण संग्रहखोरी नियमन जेवा वहीवती सुधारा पण आ अलाउद्दीन खलजीना समय दरमियान थया हता। अने अलाउद्दीन खलजीना अवसान बाद राज्यमां अंधाधुनीनुं वातावरण शुरू थाय छे अने आनो लाभ जे छे एना पछीना राजवंशो जे उठावी शक्या नहीं। अने आनो लाभ जे छे के ए तुगलुक वंश उठावे छे अने ग्यासुद्दीन तुगलुक ए राजगादी उपर दिल्हीनी सत्ता उपर बेसे छे। અહીં આપણને ખૂબ જ મહત્ત્વની બાબતની વાત કરી છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો જે છે કે એના રાજ દરબારમાં થઈ ગયા, જેના આજે પણ દોહા અને કાવ્યો એ ખૂબ જ પ્રસિદ્ધ છે, એવા અમીર ખુસરો એ કોના સમયમાં થઈ ગયા? તો એ અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નું વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની પણ એમણે રચના કરી હતી। ચાલો તો હવે આપણે તુગલુક વંશ વિશે આપણે જાણીશું, જેમાં ઈસવીસન 1320થી ઈસવીસન 1414નો એનો સમયગાળો છે। તો એને આપણે જોઈએ તો એની અંદર કે તુગલુક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, દોલતાબાદ એટલે મહારાષ્ટ્રમાં ઇલોરાની ગુફા પાસે આવેલ દોલતાબાદ, તો દિલ્હીથી જે છે કે સ્થળાંતર ક્યાં કર્યું? દોલતાબાદ। એટલે એણે બે રાજધાનીઓ બનાવી, એક તો દિલ્હી અને બીજી દોલતાબાદ, એટલે રાજધાનીનું શું કર્યું એણે? સ્થળાંતર। પ્રતીક મુદ્રા પ્રયોગ, તો એણે જે છે કે એણે જે પણ એના ધ્વજોની અંદર પણ મુદ્રા પ્રયોગનો ઉપયોગ કર્યો વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે, પરંતુ મોટાભાગની યોજનાઓ જે છે કે વ્યવહારિકતાનો અભાવ હોવાને કારણે તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે એની મોટાભાગની યોજનાઓ નિષ્ફળ જાય છે, અને તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। મોહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન અબતુતા નામનો જે છે કે મુસાફર આવે છે, જે ભારતની મુલાકાત આવેલ અને મોહમ્મદ તુગલુકના બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલુક એ દિલ્હીની સલ્તનત ઉપર આવે છે, અને ફિરોજ શાહ તુગલુકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કરે છે, અને ઈસવીસન 1398 અને 99ના સમયગાળા દરમિયાન જેથી સત્તા એની હચમચી જાય છે, અને એના કારણે તુગલુક વંશ ફક્ત એક મર્યાદિત વિસ્તાર સુધી જ સીમિત બનીને રહી જાય છે। ત્યારબાદ સૈયદ વંશ અને લોડી વંશની આપણે વાત કરીશું, તો સૈયદ વંશનો સમયગાળો ઈસવીસન 1400થી 1451 છે, ત્યારબાદ લોડી વંશ જે ઈસવીસન 1451થી 1526નો એનો સમયગાળો છે, તો આપણે એના વિશે જોઈએ। તો તુગલુક વંશના શાસનના અંત બાદ કે તુગલુક વંશની અંદર જે છે કે સત્તા છેલ્લે હચમચી જાય છે, તો એના કારણે એનો લાભ કોણ ઉઠાવે છે? તો જે છે કે ખ્રીજ ખાન નામનો સૈયદ વંશનો સ્થાપક એ પોતે જે છે કે આનો લાભ ઉઠાવે છે, અને સૈયદ વંશની સત્તા ફક્ત દિલ્હીની આસપાસ સુધી જ રહે છે, અને ત્યારબાદ જે છે કે સૈયદ વંશ બાદ બહલોલ લોડી નામનો જે શાસક એ દિલ્હી ઉપર પોતાની સત્તા સ્થાપે છે અને લોડી વંશની સ્થાપના કરે છે। બહલોલ લોડી જે છે કે આ સલ્તનતનો પ્રથમ અફઘાની સરદાર હતો, તો પ્રથમ અફઘાની જો કોઈ શાસક હતો તો એ કોણ હતો? તો એ બહલોલ લોડી હતો, અને લોડી વંશનો અંતિમ જો કોઈ બાદશાહ હોય તો એ ઇબ્રાહિમ લોડી હતો, જેણે ઈસવીસન 1526ના પાણીપટના મેદાનમાં એનું યુદ્ધ થાય છે, અને એ પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થાય છે, અને એ પરાજય થતાં દિલ્હીની સત્તા ઉપરથી
दिल्ली सल्तनतनो अंत थाय छे अने मुगल साम्राज्यनी शुरुआत थाय छे के आ पाणीपतना मैदान में इब्राहिम लोडी ने 1526 में बाबर नामनो अफगानी सरदार एने युद्ध में हरावे छे जे घणी अत्याधुनिक टोपो लईने एनी साथे हुमलो करे छे अने भयंकर आ पाणीपतना मैदान में युद्ध थाय छे जेमा आ इब्राहिम लोडीनी हार थाय छे ने जेवी ज हार थाय छे एटले एनी साथे ज मुगल साम्राज्यनुं शुरुआत थाय छे। तो आजे आपणे चार वंशो विशे आपणे शीख्या। सौ प्रथम खलजी वंश, तुगलुक वंश, सैयद वंश अने लोडी वंश। हवे आपणे एना पछी आपणे राज्य व्यवस्था विशे आपणे शीखवाना छे जे आपणे आवतीकाले भणीशुं। अस्तु, जय हिंद।